स्वागत छ आपनो छु समीर। अरवलीना શામળાજીના ગોઠકુલ્લા ગામમાં ભીધી વિસ્ફોટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે બે બાળકી સહિત એક મહિલા ઘાયલ થઈ છે। બે બાળકીઓની હાલત ગંભીર હોવાથી અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવી છે, જ્યારે મહિલાને શામળાજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક તળાવમાંથી શંકાસ્પદ વસ્તુ લઈને ઘરે આવ્યો હતો, જો કે હાલમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે અને વિસ્ફોટના કારણોની તપાસ માટે એફએસએલની ટીમની પણ મદદ લેવાની તૈયારીઓ ચાલી રહી છે। હેલો, ખ્યાલ જ નહીં આવતો, એટલે શું કારણ થયું, એ મોબાઈલમાં થયું કે કઈ કારણસર, શું છે, કઈ બીજું પ્રોબ્લેમ છે, કે ખ્યાલ નહીં આવતો, એટલે ત્યાં આગળની કાર્યો। આ અમારા પંચાયતના સજામાં ગોઠકુલ્લા ગામે ફળેજા પરિવાર કુટુંબમાં એક દવાવાળા મકાનમાં એક બ્લાસ્ટ થવાથી આજુબાજુના બે અંદાજે 2-2.5 કિલોમીટરના અવાજ સાંભળવાથી આજુબાજુના બધા ગામ લોકો દોડી આવ્યા। પંચમહાલના હાલોલમાં જીઆઈડીસી કંપનીમાં વિસ્ફોટ પ્રકરણમાં મોટા ખુલાસા થયા। તપાસમાં બહાર આવ્યું કે જે કંપનીમાં વિસ્ફોટ થયો તે કંપની મંજૂરી વગર ચાલતી હતી। સવારે કંપનીમાં વિસ્ફોટ થયા હતા, જેમાં બે કામદારો ગંભીર રીતે ઇજા। કંપનીમાં વિવિધ પ્રકારના કેમિકલની પ્રોસેસ ચાલતી હતી અને ઓવર પ્રોસેસને કારણે રિએક્ટરમાં વિસ્ફોટ થયો। વિસ્ફોટ એટલો મોટો હતો કે રિએક્ટરનો એક હિસ્સો હવામાં ફંગોળાઈને પટકાયો। હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નમૂના લઈને તપાસ શરૂ કરી, જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગ્રામજનોએ આવી ગેરકાયદે અને જોખમી કંપનીઓ સામે ભીતિ વ્યક્ત કરી છે। જે કંપની પાસે વિસ્ફોટ થયો તેની આસપાસ બે મોટી કંપનીઓ પણ આવેલી છે અને તેની પાસે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે। કેપેસિટીનો રિએક્ટર હતો, ક્લોઝ રિએક્ટર, એનું કન્ડેન્સર છૂટું પડી અને આખો ઇન્ડસ્ટ્રીનો બ્લાસ્ટ થઈ ગયો અને બધા એના પતરા આજુબાજુના એરિયામાં ફેલાયા ને રિએક્ટરને એની આજુબાજુ જે પાણી હતું, કેમિકલ હતું, એ બધું એના ફ્લોર પર વેરાયેલું છે। આ કંપનીઓમાં કઈ પ્રકારનું કેમિકલ બનાવે છે ને શું આ બોઇલરોની જમીનમાં કેવા કૂવા કરીને આ લોકો બોઇલરમાંથી કેમિકલ નાખી રહ્યા છે તે પણ એક મોટો વિષય છે। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે રહેણાંક વિસ્તારની 500 મીટરમાં કોઈ કેમિકલ કંપની કે બોઇલર કંપની ના હોવી જોઈએ, પણ આ કોની રહેમ રાહ હેઠળ ચાલે છે તે પણ મોટો પ્રશ્નચિહ્ન છે। જે બ્લાસ્ટ એટલો ભયાનક થયો છે જેનાથી મારું ઘર આખું ધ્રુજી ઉઠ્યું છે, લાઈક જેસે કે 8.5-9.5 નો જે ભૂકંપની તીવ્રતા એ રીતના આંચકો આવી ગયો છે। મારી ઘરની દિવાલો બધી ફાટી ગઈ છે અને ઘર મારું 6 મહિના પહેલાં જ બનાવ્યું છે, તો હવે મને આનું વળતર જોઈએ છે। જે હું સરકારશ્રી હોય કે જે બી તંત્ર હોય કે જે બી હોય એના ત્યાં મારી એ જ અપીલ છે કે મને મારું વળતર મળવું જોઈએ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત આવશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા ગુજરાત પ્રવાસે આવશે, માંડવિયા ભરૂચના અંકલેશ્વરમાં મુલાકાત લેશે। ભારત બાયોટેક નામ પ્લાન્ટની તેઓ મુલાકાત લેવાના છે। ગુજરાતમાં બનેલી કોવેક્સિન રસીનો પ્રથમ જથ્થો રવાના કરશે। શુક્રવારે ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે નિવેદન આપ્યું તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી પોતાના જાણીતા અંદાજમાં જોવા મળ્યા અને હાલ અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી સ્થિતિ અને આતંકવાદ પર ધારદાર પ્રહાર કર્યા। આ સાથે જ તેમણે દેશમાં બંધારણ અને બિન સાંપ્રદાયિકતાની વાતો કરનારા લોકો પર પણ નિશાન સાધ્યું। એ ભુટ્ટો એ વખત એવું બોલેલો કે અમે પાકિસ્તાનીઓ ભૂખ્યા મરી જઈશું પણ અણુબોમ્બ બનાવ્યા વગર નહીં રહીએ, પણ આ તો બધા એવા છે કે એ જ ભુટ્ટોને એના જ લોકોએ ફાંસીએ લબડાવી દીધો, એટલે આ તો બધું પૂરું થવાનું છે, તમે કોઈ ચિંતા ના કરતા, આ કાલથી ચાલુ થઈ ગયું છે, ધડાકા થયા રાત્રે, સવારે થયા, આનો અંત જ નથી, રાક્ષસો રાક્ષસોને જ મારે, પૂરું થવાનું સમજી લેજો,
આપણે તો આપણી તૈયારી રાખવાની, એમની મસ્જિદ હોય, એમના ધર્મના લોકો નમાજ પડતા હોય, અને આ લોકો કેટલી વિચારસરણી નબળી કે એમના લોકો નમાજ પડતા હોય ત્યાં બોમ્બ ધડાકા કરે. અફઘાનિસ્તાનમાં છેલ્લો બનાવ બન્યો, મુસ્લિમ બાળકો કુમળા બાળકો સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલની બહાર બોમ્બ ધડાકા કર્યો અને 20-25 છોકરાઓ જે મુસ્લિમ છોકરાઓ નાદાન બાળકો એમનું મૃત્યુ થયું. એટલે અમને આપણે જે કાયમ કહીએ છીએ કે આતંકવાદીઓને દેશદ્રોહીઓને ગુંડાઓને કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ નથી. આ દુનિયામાં જ્યાં લડાઈ ચાલે છે હું કોઈની ટીકા કરવા નથી કહેતો, એક રાજકીય વિશ્લેષક તરીકે કહું છું કે ઈરાન ને ઈરાકની લડાઈ થઈ, સદ્દામ હુસેનની સ્થિતિ થઈ, તો આપણે ક્યાં હતા? ભારતવાળા RSS વાળા ક્યાંય ગયેલા? આ વિશ્વ હિન્દુ પરિષદ વાળા આપણે કોઈ ગયા હતા? અંદર જ પૂરા થઈ ગયા બધા. જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે, ના કરે ભગવાન. અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા, એ દાડે કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે, કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે, બધાની વાત નથી કરતો, હું એ પણ સ્પષ્ટતા કરી લઉં. હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે. તો ડેપ્યુટી સીએમના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ નિવેદનને દુઃખદ ગણાવ્યું. ભારતીય જનતા પાર્ટી ઓર RSS હંમેશા હી દેશ કો ધર્મ ઓર જાતિ કે આધાર પર દેશ કા બંટવારા ચાહતે થે ઓર એક દફા તો બંટવારા ક્યા મુસ્લિમ લીગ કે સાથ મિલકર ઓર અભી ભી વો વહી ભાષા કા ઇસ્તેમાલ જહાં મોકા મિલે તો અપના નિજી રાજનીતિક સ્વાર્થ કે ખાતિર વો કરતે રહેતે હૈ. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ નહીવત આવી રહ્યા છે. અમદાવાદમાં તંત્ર દ્વારા 33 જેટલા ટેસ્ટ ડોમ બનાવવામાં આવ્યા, જે હાલ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. અમદાવાદમાં હાલ ટેસ્ટ ડોમ પર મેડિકલ ટીમ હાજર નથી હોતી. કોઈપણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા આવે તો તેને પાછા જવું પડે છે. જાણકારોના મતે વાયરલ તાવના કેસ અમદાવાદમાં વધારે જોવા મળી રહ્યા છે અને તેથી લોકો ડરને કારણે ટેસ્ટ કરવા પણ નથી આવી રહ્યા. અમદાવાદ શહેરમાં એક તરફ કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને સરકાર સજાગ છે અને તંત્ર પણ સજાગ છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે ડોમ છે તે ખાલી ભાસી રહ્યા છે. અહીં કોઈ પણ મેડિકલ સ્ટાફ નથી અને જેને કારણે સવાલ ઊભો થઈ રહ્યો છે કે લોકો જ્યારે કોરોનાની જે પ્રકારે ટેસ્ટિંગ કરાવવા માટે જો તેવો આવે તો કેવી રીતે આવે, કારણ કે એક તરફ વેક્સિનેશનનું કામકાજ ચાલી રહ્યું છે, સ્ટાફ ઓછું છે, બીજી તરફ અહીં ડોમ છે તે ખાલી ભાસી રહ્યા છે. ત્યારે આવા ડોમને કારણે સરકારે તૈયારી તો કરી રાખી છે, ડોમ તો બનાવ્યા છે. અમદાવાદ શહેરમાં 33 જેટલા ડોમ પણ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ કમી એ છે કે અહીં કોઈ પણ જગ્યાએ મેડિકલ ઓફિસર નથી દેખાઈ રહ્યા, ખુરશી ખાલી છે. અને મહત્ત્વની વાત એ છે કે જો કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવા આવવું હશે તો કોઈ પણ પ્રકારની વ્યક્તિ અહીં નહીં મળે, મેડિકલ ઓફિસર નહીં મળે, અને તેને કારણે મુશ્કેલી સર્જાય છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 3 દિવસની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિ રવિ અને સોમવારે જન્માષ્ટમી તેમજ 3 રજા હોવાથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે. જન્માષ્ટમી હોવાથી આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. હાલ રોજના ઓનલાઈન બુકિંગ 30-40 હજાર જેટલા નોંધાય છે. લોકો તેમના પરિવાર સાથે રજા માણવા માટે આવી રહ્યા છે. કેવડિયામાં તમામ હોટલો ગેસ્ટ હાઉસ અને ટેન્ટ સિટી ફૂલ થઈ ગયા છે. 3 દિવસની રજા દરમિયાન લગભગ 1 લાખથી પણ વધુ પ્રવાસીઓ આવશે તેવું અનુમાન સત્તામંડળે લગાવ્યું હતું. એકદમ વાદળછાયું વાતાવરણ છે એટલે ફરવાની મજા જ અહીંયા કંઈક અલગ છે.
અત્યારે મુલાકાતીઓ પણ ઘણા બધા છે, લોકોને અહીંયા બહુ જ મજા આવે છે. સરકારે જે ડેવલપમેન્ટ કર્યું છે એ પણ બહુ જ સરસ છે, બાળકોને પણ મજા આવે એવું છે. ચોથી બાર આ રહી હું, જબ સ્ટાર્ટિંગ હુઆ થા ફર્સ્ટ ડે આઈ થી ઉસ સમય તો બહોત કમ ગ્રીનરી થી, અભી ચોથી બાર આઈ હું ઇતના જ્યાદા ગ્રીનરી દેખ કર મન ખુશ હો ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે એટલે કે શનિવારથી 3 દિવસની રજા આપવામાં આવી છે. આ 3 દિવસની રજામાં જે તમામે તમામ જે ઓનલાઈન ટિકિટના સ્લોટ છે એ ફૂલ થઈ ચૂક્યા છે. કહી શકાય કે જે 3 દિવસમાં લગભગ 1 લાખથી વધુ પ્રવાસી અહીં ઉમટશે. હા, ખાસ કરીને જોવા જઈએ તો આજના 1 દિવસમાં 40,000થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. અને જે જન્માષ્ટમીની રજા છે એ રજામાં પણ 40,000 જેટલા વધારે પ્રવાસીઓ ઉમટશે. હાલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ જે સોમવાર જે છે એ જન્માષ્ટમીના તહેવાર હોવાના કારણે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા પ્રવાસીઓ ખુશખુશાલ છે. અને તમામે તમામ જે પ્રોજેક્ટ જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ એ તમામ પ્રોજેક્ટ છે એનું ઓનલાઈન બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે. હોટલો 10 સિટીથી માંડી અને તમામે તમામ ફૂલ થઈ જતા કહી શકાય કે જે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નર્મદામાં પ્રવાસીઓ માટે સારા સમાચાર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની ક્રુઝ બોટ 2 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આગામી તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે નર્મદા નદીમાં ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. હાલ 3 દિવસથી રજામાં પ્રવાસીઓનો ધસારો પણ વધવાની શક્યતા છે, ત્યારે ક્રુઝ બોટની સફર ફરી શરૂ થવાથી પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. 2 મહિના અગાઉ નર્મદા નદીમાં પાણીના ઘટાડાને કારણે ક્રુઝ બોટ સેવા બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર એ છે કે જે મિની વેકેશન 3 દિવસનું પડ્યું છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે છેલ્લા 2 મહિનાથી જે ક્રુઝ બોટ હતી જે બંધ હતી, જે પાણી નહોતું છોડવામાં આવ્યું, પરંતુ હાલ જે મિની વેકેશનમાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે જેને માટે ક્રુઝ બોટ પણ શરૂ કરી દેવામાં આવી છે. તમે ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે નર્મદા નદી છે એ નર્મદા નદી પર જે 2 મહિનાથી ક્રુઝ બોટ હતી એ ક્રુઝ બોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રોજના 40,000થી વધુ પ્રવાસીઓ જે આવી રહ્યા છે જેમના માટે આ એક સુવિધા એક આનંદદાયક છે. અને ખાસ કરીને જે શનિ રવિ અને સોમવાર આ 3 દિવસની રજામાં 1 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે, ત્યારે આ ક્રુઝ બોટની પણ હવે મજા માણી શકશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. કોરોનાના કેસો ઘટતા અને તહેવારો નજીક આવતા ભાન ભૂલ્યા છે એવા લોકો કે જેઓ એસટી બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા, કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન વારંવાર કરતા નજરે પડી રહ્યા છે. જામનગર એસટી બસ સ્ટેન્ડના આ દ્રશ્યો છે. તહેવારો નજીક છે જેના કારણે લોકોની અવરજવર પણ વધે તે સ્વાભાવિક છે, ત્યારે બસ સ્ટેશનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર તેમજ માસ્ક વગર પણ જોવા મળ્યા. તંત્ર દ્વારા પણ કોરોના ગાઈડલાઇનના પાલન અંગે કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર પ્રસરે તો કોઈ નપાય નહીં. કેસો ઘટ્યા છે ત્યારે તેવા ટાકણે, ખાસ કરીને જામનગરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અનેક લોકો એવા છે કે જે સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે ઊભા છે, ખાસ કરીને માસ્ક વગર પણ ઊભા છે. જે લોકો છે માસ્ક વગર એમની સાથે વાત કરશું. ભાઈ, અત્યારે કોરોના છે છતાંય આપણે માસ્ક નથી પહેર્યું, કેમ? સહેજ નહીં ખીચે હું. ક્યાં માસ્ક કેમ નથી રાખ્યો? સહેજ નહીં. હા, અત્યારે 7-8ના તહેવાર આવે છે છતાંય કોરોના વધારે થશે તો લઈ લે છે. હવે કેમ ભાઈ માસ્ક નથી પહેર્યું? માસ્ક વગર લોકો ખાસ કરીને કેમેરો જોઈને ભાગી રહ્યા છે. એક બેન છે, બેન માસ્ક કેમ નથી પહેર્યું છે ભાઈ? આ લોકો કોરોનાને આમંત્રણ આપે છે તેવું ચોક્કસ કહી શકાય, ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા પણ તકેદારી ન રખાતી હોય ને લોકો પણ બેફિકર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, ત્યારે તહેવારોના ટાંકણે આ પ્રકારની ભીડ અને માસ્ક વગરના લોકો છે એ કોરોનાને નોતરી શકે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અમદાવાદવાસીઓ જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરતા સાવધાન રહેજો. જન્માષ્ટમીને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં 12 વાગે મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. મંદિરમાં 100 વ્યક્તિઓ હાજર રહી શકશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રહેશે. પોલીસ કમિશનરે ટકોર કરી કે ક્યાંય પણ મટકીફોડનું આયોજન નહીં કરી શકાય અને રાત્રે 1 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે અને રાત્રે 1 વાગ્યા બાદ
कारण वगर निकलनारा सामे पगला लेवामां आवशे। शहेरमां जुगार रमनारा उपर पण बाजन नजर रहेशे। सोशल गाइडलाइन नुं पालन थाय ए रीते उजवानो आग्रह राखीए। काम वगर बहार निकळवानुं टाळीए। ज्यां पण जवानुं थाय त्यां अवश्य मास्क पहेरीए। सोशल डिस्टन्सिंग नुं पालन करवानो चोक्कस आग्रह राखीए। साथे मळी आ धार्मिक त्यौहारोनी उजवणी करीए। जन्माष्टमी पर्व निमित्ते राजकोट पुलिसे पण महत्वनो निर्णय लीधो। जन्माष्टमीना दिवसे परंपरागत शोभायात्रा निकाळवामां आवशे, जो कि कोरोना संक्रमणने ध्यानमां राखीने तेना रूटमां फेरफार करवामां आव्यो छे। यात्राना रूट पर कडक पुलिस बंदोबस्त पण गोठववामां आवशे। शोभायात्रामां 200 લોકો તથા 4 વાહનોને મંજૂરી આપવામાં આવી છે। યાત્રા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ રાજકોટ પોલીસે અપીલ કરી। અને જે રથયાત્રા જે રૂટ ઉપર નીકળે છે એ કોરોનાને કારણે અને સરકારની ગાઈડલાઈનને કારણે એ રૂટ કમિટીના સંમતિથી રૂટ ઓછો કરી દીધો છે આપણે, તો કેનાલ રોડ ઉપર થઈ અને પછી પારુલ ગાર્ડન થઈ અને આખી રથયાત્રા જે છે એ પૂરી થશે। બાકીની જે ગાઈડલાઈન છે કોરોનાની, જેમાં 200 માણસોની લિમિટ છે, વાહનોની મર્યાદાઓ છે, એ બધી પાલન કરી અને આ રથયાત્રા અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ। રાજકોટની ખાનગી શાળાનો વિડીયો વાયરલ। હજુ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6-8 વર્ગો શરૂ થવાના છે। 2 સપ્ટેમ્બર પહેલા સંચાલકોએ બાળકોને સ્કૂલે બોલાવી લીધા। લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયનો વિડીયો વાયરલ। ધોરણ 5, 6 અને 7ના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડ્યા, ક્લાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા નહીં। એક બેન્ચ પર 3 બાળકોને બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ। પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવ્યા। કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે કેરળથી ગુજરાત આવનાર મુસાફરોનું સ્ક્રીનિંગ કરાશે। આરોગ્યમંત્રી નીતિન પટેલે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવા આરોગ્ય સચિવને આદેશ કર્યા। કચ્છમાં નખત્રાણાની કેવી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। ધોરણ 9-12ના વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે। સ્કૂલમાં કુલ 563 વિદ્યાર્થીઓના થવાના છે ટેસ્ટ। સ્કૂલને સેનેટાઇઝ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ। રાજણ ખાતે આવેલી સેન્ટ્રલાઇઝડ સ્વામિનારાયણ શાળામાં શિક્ષકોને રસી આપવામાં આવી। રાજ્ય સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાની કરી છે જાહેરાત। આગામી દિવસોમાં 6-8ના વર્ગો શરૂ થશે, જેને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ। બોટાદ જિલ્લાના 61 ગામોમાં 100% વેક્સિનેશન। ગ્રામ્ય વિસ્તારમાં 100% વેક્સિનેશન સાથે ગુજરાત રાજ્યમાં બોટાદ જિલ્લો બીજા ક્રમે। ડોર ટુ ડોર ફરી લોકોને રસી આપવામાં આવી। રાજકોટમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરાઈ। જિલ્લાના 54 જેટલા પીએચસી સેન્ટર પર ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કીટ આપવામાં આવી, તો ગામડાઓમાં પણ આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મુકાયા। અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો જોવા મળ્યો। ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 89, ચિકનગુનિયાના 24, મેલેરિયાના 12 કેસ નોંધાઈ ચૂક્યા છે। સિવિલની ઓપીડીમાં દરરોજ 100-150 જેટલા બાળકોનો સારવાર માટે ધસારો। ઓપીડી કેસોમાં ધરખમ વધારાને કારણે ડોક્ટર્સ પણ દોડતા થયા। અરવલ્લીના ધનસુરા તાલુકામાં રાજપુર ગામમાં લોકોને મચ્છરજન્ય રોગ ફેલાવાનો ભય। વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી કાદવ કિચડની સમસ્યા। તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ। અમદાવાદમાં મહિનાઓ પહેલા ખાણી બકરી કેપેચીનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચીનો। બકરી કેપેચીનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચીનો।
વેલકમ બેક. રાજ્યમાં છેલ્લા છ મહિનાથી ભૂકંપના આંચકા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વારંવાર આવતા નાના ભૂકંપના આંચકાઓ વિશે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરે વિસ્તૃતમાં સમજૂતી આપી. છેલ્લા 15 વર્ષના ડેટા પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 800 થી 900 ભૂકંપના આંચકા આવતા હોય છે. કુલ 1000 આંચકાની વાત કરીએ તો તેમાંથી માત્ર 70 આંચકાનો જ અનુભવ થતો હોય છે. તો કચ્છમાં પણ સામાન્યપણે 550 થી 600 ભૂકંપના આંચકા આવતા હોય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 300 અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં 100 જેટલા ભૂકંપના આંચકા આવતા હોય છે. આ આંચકાઓમાં 3 મેગ્નિટ્યૂડથી ઉપરના આંચકાઓ જે અનુભવાતા હોય છે. તો કચ્છના ભચાઉના 50 કિલોમીટર વિસ્તારમાં સૌથી વધુ આંચકાઓ આવતા હોય છે, જ્યારે સૌરાષ્ટ્રના આંચકા એક અલગ જ પ્રકારના મોન્સૂન ઇન્ડ્યુસ સેસ્મિસિટી શ્રેણીના આંચકા આવતા હોય છે. एक मैग्नीट्यूड का अर्थक्वेक भी आता है तो हम मॉनिटर करते हैं. तो अगर हम पिछले 15 साल से जो भी हम मेजरमेंट कर रहे हैं अर्थक्वेक के भूकंप की, उसकी हम बात करें तो लगभग जो है पिछले 15 साल में अगर हम एवरेज देखें तो लगभग 800 से 900 अर्थक्वेक रिकॉर्ड होते हैं हर साल. 1000 अगर हम अर्थक्वेक की बात करें तो उसमें से 70 ऐसे अर्थक्वेक होंगे जो 70 जो सिग्निफिकेंट है, जिसका मैग्नीट्यूड जो है वो 3 से अबव होता है. तो 3 से अबव अगर अर्थक्वेक आता है तो उसको फील होता है. लगभग 550 से 600 अर्थक्वेक जो है वो कच्छ में आते हैं, 300 के लगभग जो अर्थक्वेक हैं हर साल वो सौराष्ट्र में आते हैं, और 100 के लगभग अर्थक्वेक उत्तर गुजरात और दक्षिण गुजरात में आते हैं. मोस्ट एक्टिविटी है कच्छ में, वो लगभग बचाऊ के आसपास 50 किलोमीटर रेंज में ही है, जहां पर वहीं भूकंप आते हैं. और अगर 3 से ऊपर का भूकंप आता है तो वहां फील होता है, 3 से नीचे का आता है तो जनरली फील नहीं होता. सौराष्ट्र की जो भूकंप है वो थोड़ा बहुत ही ज़्यादा डिफरेंट है. उसको हमने श्रेणी दी है मानसून इंड्यूस सेस्मिसिटी. जब भी बहुत ज़्यादा मानसून बारिश बहुत ज़्यादा होती है उसके या तो तुरंत बाद या 1-1.5 महीने के लैग के बाद वहां पर छोटे छोटे बहुत सारे भूकंप आते हैं. वो 2-3 महीने तक आते हैं, उसके बाद वो बंद हो जाते हैं. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાનો દાવો કર્યો. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણની અસર 30 ઓગસ્ટથી રાજ્યમાં વર્તાશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે 10 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ઉત્તર ગુજરાતના ભાગોમાં જોઈએ તો 30-31 તારીખમાં વરસાદી વહન સક્રિય થશે અને વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ સપ્ટેમ્બર તારીખ 3-10માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં 6-10માં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદ અંગે જોઈએ તો 30-31 તારીખમાં વરસાદ આવશે અને તારીખ 6-10માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં 8, 9 અને 10 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો વરસાદ થવાની શક્યતા લગભગ 30-31 તારીખમાં રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ સારો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદની ઘટતી વડોદરાના ખેડૂતો પણ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે. વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો. વરસાદની ઘટતી ખેડૂતોને પડતી હારાકી માટે સહાય આપવા માંગ કરી. કપાસ, મગફળી જેવા પાકને પાણી ન મળતા અને ફંગસ જેવો રોગ આવી જવાથી નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્યે તાત્કાલિક સર્વે કરવાની પણ માંગ કરી. ખેડૂતોએ 1000 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. સરકાર સહાય આપે અને સિંચાઈ માટે પાણી આપે તેવી માંગ કરવામાં આવી. કુદરતી વરસાદ પણ નથી, ખેડૂતોને જ્યારે બેવડો માર પડતો હોય ત્યારે જિલ્લાના ધારાસભ્ય તરીકે મેં કૃષિમંત્રી શ્રી આરસી ફળદુ સાહેબને પત્ર લખ્યો છે અને ખેડૂતોને અત્યારની પરિસ્થિતિમાં સરકાર તરફથી આર્થિક રાહત મળે એવો પણ ઉલ્લેખ છે અને વરસાદ જો ખેંચાય તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે નર્મદામાંથી એની પણ માંગણી કરી. રાજ્યમાં હાલ સિંચાઈ માટે પીવાનું પાણી નહીં છોડાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાત કરી છે. તેમણે કહ્યું કે હાલ વર્ષ દરમિયાન પીવાના પાણીનો સ્ટોક રિઝર્વ રખાયો છે, એવું પણ તેમણે ઉમેર્યું. કે હવે પીવાના પાણી ઉપર જ કોન્સન્ટ્રેશન છે આપણું. આપણે આશાવાદી છીએ કે સપ્ટેમ્બરમાં વરસાદ આવશે, પણ વર્સ્ટ કમ વર્સ્ટ શક્યતાને જોઈને
આખું વર્ષ પીવાનું પાણી માટે રિઝર્વ કરવામાં આવશે. નર્મદાનું પાણી ચાલુ જ છે કેનાલમાં, જેથી કરીને પિયત વિસ્તારમાં ખેડૂતોને નુકસાન ન થાય. પરંતુ બાકી અત્યારે હવે સિંચાઈનું કોઈ પાણી છોડવામાં નહીં આવે. તો કૃષિ મંત્રી આરસી ફળદુએ કહ્યું કે રાજ્યમાં પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતો અને ઉદ્યોગોને પાણી અપાશે. રાજકોટ અંગે પણ થોડા દિવસમાં નિર્ણય લેવાશે તેવી વાત તેમણે કરી. 15 દિવસથી ગુજરાતમાં જળસંપત્તિ યોજનાઓ જે આપણી આવેલી છે એમાં પીવાના પાણીને રિઝર્વ રાખીને ખેતીવાડી માટે પાણી આપવાની માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે નિર્ણય લઈ લીધેલો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા નાની મોટી અને મધ્યમ ક્રમની જળસંપત્તિ યોજનાઓમાં જ્યાં જ્યાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં ખેતીવાડીમાં છોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં મેઘરાજા ખેડૂતોથી રિસાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર રાજ્ય સહિત પાટણમાં પણ ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ચોમાસાના પ્રથમ તબક્કામાં મેઘરાજાના આગમનને જોઈ ખેડૂતોએ સારા વરસાદની આશા રાખી વાવણી કરી, પરંતુ ચોમાસાના વાદળા ખોવાઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. બીજી બાજુ સિંચાઈ માટેની કેનાલોમાં પણ પાણીના અભાવે ખેડૂતોનો મોંઘો મોલ પાક સુકાઈ રહ્યો છે. જિલ્લામાં કુલ 2,68,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાં બાજરી, મગ, અડદ, જુવાર, દિવેલા, કપાસ, ઘાસચારો સહિત પાકોનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ વરસાદ ખેંચાતા છેવાડાના ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ ગઈ છે. નેતાજીનો પૌત્ર દારૂના જથ્થા સાથે પકડાયો. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પૌત્ર અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણનો ભત્રીજો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો છે. નેતાજીના પૌત્ર દિવરાજસિંહ ચૌહાણ ઉર્ફે રાજાને પોલીસે ધરપકડ કરી. પોલીસે ભાદરોડી ખુર્દ ગ્રામમાં દરોડો પાડ્યો, જેમાં વિદેશી દારૂની 312 પેટી અને એક ટેમ્પો સહિત 17,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં કેટલાક આરોપીઓ ફરાર છે. પોલીસે પૂર્વ સાંસદના પૌત્ર દિવેરાજસિંહ ચૌહાણ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો. ગામના આશા કાર્યકર્તાઓથી લઈને શહેરના તબીબો સુધી જો સ્વાસ્થ્યકર્મીઓ ન હોત તો આપણું સ્વાસ્થ્ય તંત્ર પડી ભાંગ્યું હોત. પરંતુ ઘણા એવા પણ લોકો છે કે જે મહામારી સમયે આગળ આવ્યા, જેવા કે મહારાષ્ટ્રના નાગપુરના નીતિન ગાયકર, કે જે એક સામાજિક કાર્યકરની સાથે સંજીવની ચેમ્પિયન પણ છે. COVID-19 રસીકરણથી લઈને નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું જાગૃતતા અભિયાન સંજીવની શોર્ટ ઓફ લાઈફમાં ગિરનાર શહેર પહોંચી પોતાના કામ વિશે જાણ્યું. આવું જોઈએ આ રિપોર્ટ. सब्जियों के खुदरा व्यापारी नितिन गायकर कुछ समय के लिए अपने व्यापार से हट गए हैं और एक समाज सेवी और सामाजिक कार्यकर्ता के तौर पर काम करने लगे हैं. कुछ किलोमीटर में फैले दूर दराज के इलाकों में नितिन घर घर जाकर खाना पहुंचा रहे हैं. नितिन ने इस सेवा की शुरुआत महामारी के दौरान की, जो आज भी जारी है. जो 260 लोगों को खाना रोज का, जो गरीब है, जो कोविड पेशेंट है, उनके सेहत के लिए जो अच्छा खाना है वो सवेरे और शाम में दो टाइम में खाना देने का काम किया. अस्पताल में बिस्तर का इंतजाम कराने से लेकर रेमडेसिविर जैसी जरूरी दवाएं खरीदने, मांग बढ़ने पर ऑक्सीजन मुहैया कराने और ऐसे 17 लोगों का अंतिम संस्कार करने तक, जिनके परिवार ने डर की वजह से उनका अंतिम संस्कार करने से मना कर दिया, नितिन ने लगभग हर संभव मदद की और इन सब का खर्च नितिन ने खुद उठाया. मेरे मदर को जब कोरोना हुआ था तब नासिक सिटी में किधर भी बेड अवेलेबल नहीं था, तब नितिन गायकर जी ने बेड अवेलेबल किया, ऑक्सीजन अवेलेबल कर दिया, रेमडेसिविर इंजेक्शन अवेलेबल कर दिया. उसकी वजह से ही मेरी मदर की आज जान बची है, जिंदा है वो. नितिन के पिता का देहांत 15 साल पहले हो गया था और महामारी के दौरान नितिन ने मौत को बेहद करीब से देखा.
जिसके ऊपर भी संकट आता है, जिसके ऊपर मैं आके मेरे को अंदर से ही आवाज आता है कि नहीं अभी चल पड़, तेरी जरूरत है लोगों को, तो मैं चल पड़ता हूँ वो संकट काल में। और ये टाइम पे कोई बाहर नहीं आता, जब बाहर नहीं कोई आता तो हमारी जरूरत है, हम हमारी जरूरत समझ के लोगों की जरूरत समझते वो हमने काम किया। ये हमें संजीवनी कैंपेन में हेल्प कर रहे हैं वैक्सीनेशन के लिए, अवेयरनेस करने के लिए। तो क्या होता है ना, गांव के लोगों को उनके साथ जितनी अटैचमेंट है वो हमें हेल्प करती है हमारा कैंपेन आगे बढ़ाने के लिए। ऐसे में कोई शक नहीं है कि लोगों की हर कदम मदद करने वाले नितिन गायकर हमारे संजीवनी चैंपियन हैं। पकड़वा गृह राज्य मंत्री ने रजूआत करवामां आवी।